বিদ্যার্থী মিত্র গুড মর্নিং আজি আপনি অনলাইন শিক্ষণমা ধরণ বিষয় গুজরাটি পাঠ সপ্তাহ সংস্কার নেই শ্রীমন্ত পাঠ লইয়ে পহেলা লেখিকা છે কুন্দনিকা কাপড়িয়া અને পাঠ ની અંદર મિત્રો કુટુંબ કથા આપવામાં આવી છે કુટુંબ કથા એટલે કુટુંબની જે રહેણીકણી છે કુટુંબના જે સંસ્કારો છે એની વાત અહીંયા કરવામાં આવી છે તો સંસ્કારની શ્રીમંતતા તો સાચા સંસ્કાર કોને કહેવાય મિત્રો તો એની વાત અહીંયા આપણે આ પાઠમાં કરવામાં આવી છે તો એક જગમોદાસ નામના એક મોટા શ્રીમંત એટલે કે મોટા વેપારી હતા તો તેમણે મોટો વેપાર સત્તાનો ચલાવતો હતો ત્યારે તેમણે 60 લાખનો બનાવેલો આનંદ મહેલ હતો ત્યારબાદ 6 મોટરગાડીઓ અને નોકર ચાકરનો તો મિત્રો પારદે આવો એમનો સુખ અને વૈભવ વાળો જીવન હતો ત્યારબાદ કોઈને કઈ જરૂર હોય તો એમને દરેકને જે માગે એ મળતો આટલી બધી લક્ષ્મીની છોડો ઉછળતી હતી એટલે જેને જે જરૂર હોય એ અલગ રીતે વાપરી શકે અને આનંદ માણી શકે તો આવું જીવન જીવતા હતા અને એમના કુટુંબના 8 સભ્યો હતા તો 8 સભ્યોની અંદર જગમોદાસ તેમના ઘરથી પાર્વતીબેન પછી એમના સસરાજી હતા એમના પિતાજી જગમોદાસના દયાજીભાઈ વૃદ્ધ પિતા 26 વર્ષનો પુત્ર હતો સુમોહ પુત્ર હતો ઉપલા એમના બે બાળકો હતા સુમોહના મિલન અને મૃણાલ ત્યારબાદ જગમોદાસની 16 વર્ષની પુત્રી હતી પ્રીતિ આ બધા પોતપોતાની રીતે સારી રીતે જીવન જીવી રહ્યા હતા એટલામાં પોતાની ઈચ્છા પ્રમાણે દરેક વર્તી શકતા હતા તો કોઈ દિવસ એમને કુટુંબનો ઘર્ષણનો કોઈ પણ પ્રસંગ બન્યો ન હતો ખૂબ સુખી હતા જિંદગી સામે ફરિયાદ કરવાનું એમની સામે કોઈ કારણ ન હતું પણ વિધાતાના ખેતમાં અજબ વળાંક ભરેલા હોય છે મિત્રો જ્યારે જીવનમાં સુખ અને દુઃખ આવે કરતું હોય છે એટલા માટે દુઃખ આવે પડે ત્યારે ઉપરે ઉપરી આવતું હોય છે એવો જ પ્રસંગ એમના કુટુંબમાં ઉપરી આવે છે એવો જ પ્રસંગ બને છે ત્યારે વેપારમાં એમને ભયંકર મોટો ફટકો પડ્યો એટલે જ્યારે વૃત્તિ આવે છે ત્યારે તે એકલી નથી આવતી પણ એમના લાભ લશ્કરને સાથે લેતી આવે છે એટલે એમને ઉપરે નુકસાન થયું એટલે મિત્રો એમને એ પોતાના બધા પૈસા હતા ધંધો હતો ગાડીઓ હતી ચાકર આ બધું એમને નુકસાન થયું એમાં બધું મિત્રો વેચવું પડ્યું અને ભૂલ થોડા વર્ષોમાં જગમોદાસ મિત્રો કોઈ બેઠા તો ન માની શકાય એટલી વૈભવ હતો એટલી શક્તિ હતી એ પણ થોડા વર્ષોમાં મિત્રો ખાલી થઈ ગયું એટલા માટે પાણીના રેલાની માત્ર બધી આંખ ગળતાની સાથે બધી શક્તિ વિખરાઈ ગઈ તો શ્રીમંતા એ સ્વભાવ માણસના સ્વભાવને એક પ્રકારની અગરતાથી અક્કડતાથી સજાવી રાખે છે કે એમણે એક પછી એક બધું જ નુકસાની મૂક્યું એટલા માટે એમણે બધાએ પોતપોતાની રીતે સાચવી લીધો એટલે કે જ્યારે સુખમાં હતા સુખ હતું ત્યારે પણ એવી પરિસ્થિતિ હતી અને આ કુટુંબમાં પરિવર્તન આવ્યું એ કુટુંબ એક સામાન્ય બની ગયું ત્યારે પણ એ બધા લોકો પોતપોતાની રીતે પોતે જાતે કામ લાગી ગયા ત્યારે જે કુંડલિકા કાપડિયા છે એમને જ્યારે પૈસાદાર હોય
ત્યારે પૈસાદારના ઘેર પૈસાદારના લોકો પૈસાદારવાળા લોકોની ખબર જો વધારે હોય અને જ્યારે કુટુંબ નાનું હોય તો નાનાને નાના માણસોની જરૂર હોય ત્યારે કુંદનિકા કાકડિયા એક વખત તેમના ઘેર જાય છે કેમ કારણ કે એની જે પ્રીતિ હતી એ પ્રીતિ એની બહેનપણી હતી એટલે કોઈ વખત એમના ઘેર જવાનું થતું ત્યારે પહેલા ઓછું થતું હતું સુખી હતા ત્યારે અને હવે જવાનું થાય છે ત્યારે જગમોહનની પુત્રી હતી 16 વર્ષની પ્રીતિ એમની પાસે જાય છે ત્યારે ઘરના દરવાજા પાસે જાય છે ત્યારે જે પાર્વતી બેન છે સુમનદાસને ઐશ્વરી દયાલજીભાઈ એમના ભૂત પિતા હતા એ વ્યક્તિ મહારાજ છાપો વાંચી રહ્યા હતા ત્યારે એમને કહ્યું કહેવામાં આવ્યું નમસ્કાર કે દાદાજી કેમ છો જમો ને કે આવ બેટા રૂપલા ઐશ્વરા કુંદનિકા હું ક્યારે મજામાં નથી હોતો તો કે ક્યારે મજામાં હતો અને અત્યારે પણ મજામાં છું કેમ કારણ કે મને જ્યારે મારો કુટુંબ સુખી હતું ત્યારે અમે હું જે સમયસર ચા આપવામાં આવતી પહેલી ગરમ મસાલેદાર એ પણ આવે છે અને રસોઈ પણ એ રીતની આવે છે જેમ આવતી હતી એમની એમ કોઈ પણ ફેરફાર જોવા મળતો નથી એટલા માટે એમ જમ છો ત્યારબાદ થોડો નિશ્વાસ રાખે છે અને પાછું ત્યારથી ભાઈ એમ પણ કહે છે કે મારે મને પૂછી પૂછીને રસોઈ બનાવતા અને એ રીતે અત્યારે પણ બનાવે છે અને કોઈને તકલીફ હોય તો એ રીતનું પણ નથી આપે છે પરંતુ કે નિશ્વાસ રાખે છે દાદાજી તમે નિશ્વાસો કેમ નાખો છો કે હું નિશ્વાસો એટલા માટે નાખું છું એટલા માટે નિશ્વાસ એટલા માટે મૂક્યો તો એટલા માટે મૂક્યો છે કારણ કે આ દીકરી છે અને ઉપલા છે બહુ છે આ બધાએ કોઈ દિવસ કામ કર્યું ન હતું તેમ છતાં જોરદાર કામમાં લાગી ગયા છે કામમાં થોડી થાવટ આવતી નથી પરંતુ ધીમે ધીમે આવી જશે પરંતુ એ કામ કરવા જાય છે અને હું બેઠો બેઠો ખાઉં છું એનો મને થોડો તકલીફ છે બાકી બીજી શાંતિ છે ત્યારબાદ એ દર્શના છે એ સદૈવ પાર્ટીઓ કે બીજો રસોમાં આવો મને આનંદ મળતો ન હતો
રહેલ છે કે ખરેખર દરેક નામાં સાચી સંબંધાઈ રહેલ છે દરેક શબ્દની અંદર આવી પરિસ્થિતિ આવી તો પણ એ વિચલિત થતા નથી ત્યારબાદ આગળ જતા જાય છે ત્યારે પાર્વતીબેન આવે છે પાર્વતીબેનને કહે છે કેમ છો પાર્વતીબેન ત્યારે કહે છે કે અમે તો આ બેઠા બેઠા ખાઈએ છીએ દીકરા દીકરીને મુખ્ય તૈયાર કરવા Gracias.